નમસ્કાર દોસ્તો આશા રાખું છું આપ સૌ ખૂબ જ મજામાં હશો હું છું હિતેશ ગઢિયા અને દીપ ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું ફરી વખત સ્વાગત છે ફ્રેન્ડ્સ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ ધોરણ દસ મેથ્સ એનસીઆરટી તેમાં ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ તેમાં આજે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો પ્રશ્ન પાંચ જોવાનો પ્રયત્ન કરીશું તો જો ફ્રેન્ડ્સ પ્રશ્ન પાંચની અંદર આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે અને થોડા મિત્રો છે એ ચર્ચા કરે છે કે જે જગ્યાએ આ મિત્રો ઊભા છે એ બી સીડી બિંદુ ઉપર તો એ બિંદુઓ જે છે એ ભેગા થઈને ચોરસ બનાવે છે કે કેમ એ આપણે નિશ્ચિત કરવાનું છે હવે જુઓ જો આપણી પાસે આલેખપત્ર ઉપર આ બિંદુ હોત તો આપણે એથી બી બીથી સી થી ડી આ બધા અંતર માપીને પણ કરી શકે કે સરખા છે કે નથી પરંતુ આપણે ગણતરી કરીને કરવાનું છે બરાબર માપ નથી લેવાના તો એ સમયે આપણે ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં શીખી ગયા કે જો આપણી પાસે ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે ચોરસ દોરીએ છીએ એના બિંદુઓ આપણી પાસે છે એ બી સી અને ડી તો ચોરસ ક્યારે બને જ્યારે બધી બાજુઓ સરખી હોય તો જ ચોરસ બને બરાબર એ બી બરાબર બી સી બરાબર સીડી બરાબર એ ડી ઓકે ફક્ત આટલું ન ચાલે ફક્ત ચાર બાજુ સરખી હોય તો જ ચોરસ બનેવું જરૂરી નથી આપણે ઇન્ટ્રોડક્શનમાં શીખી ગયા ફ્રેન્ડ્સ ફક્ત ચાર બાજુ સરખી હોય તો તો આવું પણ બની શકે ચલો આ ચાર સેમી આ ચાર સેમી આ ચાર સેમી અને આ ચાર સેમી આવું પણ બની શકે ફ્રેન્ડ્સ બરાબર આવી જે આકૃતિ હોય એની અંદર પણ એ બી ઇઝ ઇક્વલ ટુ બીસી ઇઝ ઇક્વલ ટુ સીડી ઇઝ ઇક્વલ ટુ એડી બને બરાબર ચતુષ્કોણ આને સમબાજુ ચતુષ્કોણ કહેવાય તો આની સમજુ બધી બાજુ સરખી છે તો આને સમ બાજુ ચતુષ્કોણ કહેવાય તો આની પણ બધી બાજુ સરખી જ છે ને તો આને પણ સમજુ ચતુષ્કોણ તો કહેવાય જ બરાબર કોઈ એવું કહે કે આ સમ બાજુ ચતુષ્કોણ છે તો ના ન પાડી શકાય આને પણ બાજુ ચતુષ્કોણ તો કહેવાય જ કેમ કે સમ બાજુનો અર્થ જ એવો થાય કે બધી બાજુ સરખી જ પરંતુ સમ બાજુ અને ચોરસની વચ્ચેનો ડિફરન્સ જ્યારે આપણે ખ્યાલ કરવાનો હોય સમ બાજુ ચતુષ્કોણ અને ચોરસ આ બંને વચ્ચેનો ડિફરન્સ જ્યારે આપણે જોવાનો હોય એવા સમયે આની સ્પેશિયાલિટી અલગ છે ને આની સ્પેશિયાલિટી અલગ છે આને ફક્ત સંભાજ ચતુષ્કોણ કહેવાય જ્યારે આને ચોરસ પણ કહેવાય આને ચોરસ પણ કહેવાય ત્યારે જ્યારે એસી અને બીડી આ પણ સરખા હોય એસી ઇઝ ઇક્વલ ટુ બીડી આ બંને સરખા હોય તો જ આ આકૃતિને ચોરસ કહેવાય સંભાજુ તો કહેવાય જ પણ ચોરસ પણ કહેવાય આની સ્પેશિયાલિટી ચોરસ તરીકેની છે જ્યારે બધી બાજુ સરખી હોય અને વિકર્ણો પણ સરખા હોય ત્યારે એને ચોરસ કહેવાય સ્પેશિયલી બરાબર પણ અહીંયા તમે જુઓ નાનો છે આ જે છે એ બંને અલગ અલગ થઈ જાય આને હવે ચોરસ કહેવાય અને આને સંબાજુ જ કહેવાય સંબાજુ તો એ સંબાજુ જ રહ્યો અને આ સંબાજુ તો એ ચોરસ થઈ ગયો એટલે ચોરસ અને સંબાજુની અંદર જે ફરક છે ને એ સમજજો ફક્ત તમે એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી ચલો ચારે બાજુ સરખી છે એ ચારે બાજુ સરખી છે બતાવીને જો પરીક્ષામાં આવી જશો તો એ ખોટું પડી શકે ખોટું પડી શકે કેમ કે ચારે બાજુ સરખી તો સમજ પણ આવે પણ સ્પેશિયલી આપણને ચોરસ કીધું હોય ત્યારે આપણે વિકર્ણ સરખા છે એવું બતાવવું જ પડે તો જ એ ચોરસ કહી શકાય કેમકે વિકર્ણ આપણે ન બતાવેલા હોય તો એનો મતલબ એવો કે આપણને ખબર જ નથી વિકર્ણ સરખા છે કે નથી સરખા અને કદાચનો જો વિકર્ણ સરખા ન હોય તો ચોરસ ન પણ હોય બરાબર એટલા માટે આ વસ્તુ ધ્યાન રાખજો અહીંયા આ એક સ્પેશિયાલિટી એ છે કે એસી ઇઝ નોટ ઇક્વલ ટુ બીડી જો એ સી બીડી સરખા ન હોય તો તે સમય ચતુષ્કોણ હોય ચોરસ ન હોય એટલે ઓવરઓલ આપણે અહીંયા શું કરવાનું છે એ બી એક અંતર થઈ ગયું આ બીસીનું બીજું અંતર સીડીનું ત્રીજું એડીનું ચોથું અંતર આ ચાર તો સરખા થવા જ જોઈએ એના સિવાય જોઈ લઈએ સૌથી પહેલા કઈ કયા 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 બિંદુઓ આપેલા હતા આપણને જુઓ એની અંદર આપણને આપેલું છે આપણી પાસે જે આ યામ બિંદુ છે ને એના યામાક્ષ જુઓ એક્સ અક્ષ ઉપર ત્રણ છે વાય અક્ષ ઉપર છે ચાર એટલે અહીંયા આપણે એના નામ આપી દઈએ હવે ધારો કે એવું નથી લખવાનું કેમ કે ઓલરેડી આપેલા છે જ્યારે આપણે અગાઉની રકમમાં બિંદુઓ આપેલા હતા પણ એનું નામ નહોતું આપેલું એટલે માટે આપણે લખતા હતા કે ધારો કે એ બિંદુ બરાબર અહીંયા ઓલરેડી આપેલું છે લખી નાખીએ એ બિંદુ ત્રણ અને ચાર દર્શાવે છે બી બિંદુ જુઓ બી બિંદુ જ્યાં છે એનો એક્સ અક્ષ ઉપર છ છે વાય અક્ષ ઉપર છે સાત સી બિંદુ તો સી બિંદુ જે છે એક શખ્સ ઉપર છે નવ વાય ઉપર છે ચાર અને ડી બિંદુ જે છે એના માટે એક શખ્સ ઉપર છ છે ને વાય ઉપર છે એક તો આપણા થઈ ગયા બિંદુ ચાલો હવે અંતર સૂત્ર મુજબ દર વખતે સૂત્ર લખવાની જરૂર નથી એક જ વખત સૂત્ર લખી નાખીએ એક્સ ટુ માઇનસ એક્સ વન હોલ સ્કવેર પ્લસ વાય ટુ માઇનસ વાય વન હોલ સ્કવેર એન્ડ હોલ અંડર રૂટ હવે આપણે ચાર ગણતરી છ ગણતરી કરવાની છે ટોટલ સૌથી પહેલા એ અને બી ની વાત કરીએ જેની વાત કરીએ છીએ એની ગણતરી ધ્યાન રાખવાની છે હવે અહીંયા આપણી પાસે જગ્યા ઓછી છે માટે હું શોર્ટકટમાં ગણતરી આગળ વધારીશ તમે જો તમારી નોટબુકમાં કે એક્ઝામમાં લખતા હોય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધજો જો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનો પ્રયાસ નહીં કરો ડાયરેક્ટ કરવાનો પ્રયાસ કરશો તો ભૂલ પડી શકે છે બરાબર એટલે તમે જાતે પણ આને ગણો અને ત્યાર પછી મારા જવાબ સાથે ચેક કરો તો ખૂબ જ સારું પડશે ચાલો એક્સ ટુ એક્સ વન બે બિંદુઓ એ અને બીની વાત કરીએ તો પાછળથી લઈએ છ અને ત્રણ છ માઇનસ ત્રણ આખા કાઉસનું સ્ક્વેર સાત સાત માઇનસ બાકી બચે ત્રણ ત્રણ નો વર્ગ એટલે ત્રણ તરી નવ સાત માંથી ચાર જાય તો બાકી બચે ત્રણ 3 નો વર્ગ એટલે ત્રણ તરી નવ તો અહીંયા આવે છે નવ અને નવ હોલ અંડર રૂટ

ઇન્ટ્રોડક્શન અને એની પછીના વિડીયોની અંદર જોયેલી છે નવ અને નવ બંને બંનેમાંથી જો નવડો સામાન્ય કાઢી નાખે તો બાકી કઈ બચે યસ શૂન્ય ન બચે એક બચે કેમ કે નવ એક ન હતા તો આ રીતે નવ ગુણ્યા બે થાય છે એક એક બે તો નવનું વર્ગ મૂળ નીકળે તો બાર કાઢી લીધું ત્રણનું ન નીકળે તો રેવા દીધું થ્રી અંડર રૂટ ટુ બરાબર જો કોઈને કન્ફ્યુઝન થાય કે આ કેવી રીતે પોસિબલ છે તો ઇન્ટ્રોડક્શન પછીના વિડીયોના દાખલા જોઈ લેવા એની અંદર એકદમ સરસ મજાની ચર્ચા આપણે કરેલી છે કે કેવી કેવી રીતે ગણતરી થઈ શકે ચાલો એ બી ની વાત કરીએ હવે આપણે તો બીસીમાં માં નવ અને છ પહેલો પહેલો આંકડો લઈએ નવ માઇનસ છનો નો વર્ગ પ્લસ ચાર અને સાત લઈએ ચાર માઇનસ સાતનો વર્ગ તો નવમાંથી છ જાય એટલે ત્રણ અને ત્રણનો વર્ગ એટલે ત્રણ તરી નવ ચારમાંથી સાત જાય તો માઇનસ ત્રણ પણ માઇનસ ત્રણનો વર્ગ પણ નવ જ થાય પ્લસ નવ જ થશે તો પ્લસ નવ નવ છે અહીંયા પ્લસ પ્લસ નવ છે તો જવાબ તો સરખો જ આવવાનો છે ઓકે ચાલો આગળ વધીએ બીસી સી અને ડી ની વાત કરીએ તો સી અને ડીમાં છ અને નવ છે માંથી નવ જાય તો માઇનસ ત્રણ બચે માઇનસ ત્રણ નું વર્ક કરીએ તો પ્લસ નવ જ આવે એને એક માંથી ચાર જાય તો માઇનસ ત્રણ આવે માઇનસ નો વર્ક કરો તો પણ પ્લસ જ નવ આવે બરાબર તો અહીંયા પણ નવ ને નવ છે તો અર્થ થયો અહીંયા થ્રી અંડર રૂટ ટુ ઓકે એ બી બીસીડી એ ડી હવે એ ડીની વાત કરવાની છે વચ્ચે બાકી બે જે છે એને કાઢી નાખવાના છે બરાબર તો એ ડીમાં કોણ છે પહેલા પહેલાં છ ને ત્રણ તો પાછળથી જ શરૂઆત કરવાની છ માંથી ત્રણ બાદ કરીશું સ્ક્વેર કરીને એક માંથી ચાર બાદ કરીશું વન માઇનસ ફોર સ્કવેર છ માંથી ત્રણ જાય તો ત્રણ ત્રણનો વર્ગ એટલે નવ પ્લસ એકમાંથી ચાર જાય તો માઇનસ ત્રણ પણ માઇનસ ત્રણનો વર્ગ પણ પ્લસ નવ જ થશે નવ અને નવ છે તો અહીંયા પણ સેમ જ વસ્તુ આવશે થ્રી અંડર રૂટ ટુ હવે જુઓ ફ્રેન્ડ્સ આની ગણતરી તમે આ રીતે પણ કરી શકો જો કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે આના બદલે જો હું નવ ને નવ તો વર્ગમૂળમાં અઢાર રાખું તો ચાલે કે નહીં ચાલે બધામાં વર્ગમૂળમાં અઢાર રાખો તો પણ ચાલે અને એના પછીનો જે જવાબ છે એ એટલે કે આ એ લખો તો પણ ચાલે પણ તમારે જે લખો છો કેવા સ્વરૂપમાં લખો છો એની સાથે બહુ નિસ્મત નથી પણ જે લખો છો એ વસ્તુ સાચી હોવી જોઈએ બરાબર ચાલો હજી આપણે બે વસ્તુ શોધવાની છે કઈ કઈ એસી અને બીડી તો એ અને સી એ અને સી વાત છે ધ્યાન રાખજો કોની કોની એ અને સી કોઈ મિક્સ નથી એટલા માટે આપણે આવી રીતે કરી નાખીએ છીએ એસી માટે ચલો પાછળ નવ અને ત્રણ છે તો નાઇન માઇનસ થ્રી હોલ સ્ક્વેર પ્લસ ચાર અને ચાર છે તો ફોર માઇનસ ફોર હોલ સ્કવેર ઇઝ ઇક્વલ ટુ નવમાંથી ત્રણ જશે તો બાકી બચે છે આપણી પાસે છ તો છ નો વર્ગ એટલે છાંયા છાંયે થઈ જશે છત્રીસ પ્લસ અહીંયા ચારમાંથી ચાર જાય તો કંઈ નહીં બચે તો ઝીરો એનો વર્ગ પણ ઝીરો જ થશે તો અર્થ એનો શું થઈ ગયો અહીંયા છત્રીસ બરાબર છત્રીસ એટલે ચલો લખી નાખીએ વર્ગમૂળમાં મૂળમાં છત્રીસ એટલે અહીંયા થઈ ગયો છ બરાબર ચલો એવી રીતે એસી થઈ ગયું બીડી બી અને ડી તો બીડીમાં કોણ છે છ અને છ એક અને સાત તો બીડીની વાત કરીએ છ અને છ અને એક માઇનસ છ નો વર્ગ થશે છત્રીસ તો અંડર રૂટ થર્ટી સિક્સ તો અહીંયા પણ આવશે છ બરાબર ચાલો જે વસ્તુ આપણને ખબર હતી એ બધી વસ્તુ આપણે લઈ લીધી હવે આપણે ફાઇનલ આપણું જે ડેસ્ટિનેશન છે એના ઉપર આવવાનું છે બરાબર તો જુઓ અહીં આપણી પાસે જગ્યા નથી માટે નથી લખતા પરંતુ તમારી પાસે જગ્યા હોય તો અલગથી જવાબ એક વખત લખી નાખવાનો કે અહીં એ બી બરાબર આટલા બીસી બરાબર આટલા સીડી બરાબર આટલા એડી બરાબર આટલા તથા એસી બરાબર છ બીડી બરાબર છ અને પછી લખવાનું કે માટે અથવા તો આપણે એ વસ્તુ પણ લખી નાખીએ ચાલો અહીલ ટુસીડી એડી ઇઝલ હવે ચારે ચાર સરખા જ છે ને તો આવું લખી નાખીએ એ બી બીસી સીડી એડી ઇઝ ઇક્વલ ટુ આ બેમાંથી માંથી કોઈ પણ જવાબ લખો ચલો આપણે જે લખેલો છે એ લખીએ થ્રી અંડર તથા બરાબર આ નવી રીતે લખ્યું પાછું આપણે જો એ બી ટુ બી ટુ તથા કોણ કોણ છે છે અને પણ સરખા કેટલા માટે આપેલ બિંદુઓ દ્વારા ચોરસ બને છે છેલ્લે આ સેન્ટેન્સ ખાસ લખવાનું આપેલ બિંદુઓ દ્વારા શું બને છે જે માંગેલું છે એ બને છે કે નહીં બરાબર એટલે કઈ કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે ફરીથી સમજી લો જુઓ એક વસ્તુ તો એ કે ચોરસ જે છે એના ગુણધર્મો કયા બધા જ ગુણધર્મ ધ્યાન રાખવાના છે ચારે બાજુ તો સરખી હોય જ પણ વિકર્ણ જે છે એ સ્પેશિયાલિટી કહેવાય વિકર્ણ પણ સરખા હોય બરાબર હજી કદાચ જો તમે ચતુષ્કોણનું ચેપ્ટર ભણતા હોત તો કદાચ આપણે એવું આવે કે ભાઈ એના જે ખૂણાઓ છે એ પણ નેવો સાબિત કરી ગયા બધા કે ખૂણાઓ જે છે એ નેવો હોય વિકર્ણ સરખા હોય એવી રીતે સમ બાજુ છે એના જેવું જ છે તો આ બેમાં મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખવાનું છે ફક્ત ચારે બાજુ સરખી કરશો ચારેય બાજુ સરખી કરશો અને જો આટલું જ લખાણ લખશો તો એમાં બે ઓપ્શન છે તમારી પાસે ચોરસ પણ બની શકે અને સમ બાજુ પણ બની શકે પણ હવે તમે જ્યારે આ બંને વસ્તુને પણ કમ્પેર કરો છો એટલે ફાઇનલી તમારી પાસે ચોરસ જ છે સમબાજુ નથી બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે એના સિવાય આ જે ગણતરી છે એ પણ ધ્યાન રાખો કેવી રીતે ગણતરી આવે છે ન ખબર હોય તો હજી પણ તમે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો તો ઇન્ટ્રોડક્શન વિડીયો આવશે એની અંદર તમને આરામથી ખબર પડી જશે ત્યારબાદ અહીંયા જે તમે જવાબ લખો છો એના સ્વરૂપ સરખા રાખવાના જો એના સ્વરૂપ સરખા રાખો તો આરામથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે હવે આમાંથી હું કોનો ઉપયોગ કરું તો મને સરખું મળે છે અથવા બેનો સરવાળો ત્રીજા જેટલો મળે છે કે નહીં આ બધી વસ્તુ તમને જોવાથી ખબર પડશે બરાબર એટલે ફક્ત જૉબ આવી જવાથી નહીં ચાલે તમારો જોબ આવી જાય પછી તમારે એને મેન્ટેન કરવાનો છે કે હવે આના ઉપરથી કોને કોને સરખા બાજુ બાજુમાં કે બનાવી શકીએ છીએ એટલે ફ્રેન્ડ્સ આ હતો સ્વાધ્યાય સાત પોઈન્ટ એકનો ક્વેશ્ચન નંબર પાંચ તો કેવો લાગ્યો તમને આ લેક્ચર એ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવો જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન દબાવો અને તમારા મિત્રોમાં પણ શેર કરો આશા રાખું છું તમને આ લેક્ચરમાં થોડી ઘણી સમજ પડી હશે જો કોઈ પણ ડાઉટ હોય જો કોઈ પણ ક્વેરી હોય તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અથવા તમે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સંસ્કારદીપ ડોટ ઇન તેના ઉપર પણ વિઝિટ કરી શકો છો અથવા લેટેસ્ટ અપડેટ સતત મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો તમે અમારા સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પણ જોઈન થઈ શકો છો સો થેન્ક્સ ફોર ધ લિસનિંગ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ